राम राम माड़ी, कौमिल पटेल, मेलबर्न, ऑस्ट्रेलिया थी। તમારો ભાવિક છું આપણું અહીંયા ઘર છે, તમને બતાવું ઓસ્ટ્રેલિયા મેલબર્ન। ખાસ આજે આ વિડીયો ઉતારવાનો એ મકસદ છે કે મારી જે સેવા આપી રહ્યા છે કે જે પણ કોઈને દેવ દુઃખ અત્યારે કહી રહ્યા છે એ દરેક સમાધાન ના પ્રશ્ને દરેક ભાવિકો એમના સાથે આવે છે અને મારી દરેક પ્રશ્નનું સોલ્યુશન આપે છે। કળિયુગ આવી રહ્યો છે અને ઘણા બધા વર્ષોથી આપણા ઘરડાઓ દેવ લાયા હોય એ હવે પૂજાતા નથી। લોકોના ઘરે ઘરે પ્રોબ્લેમ છે અને એવા કળિયુગમાં માડી જેવા કે જે સત્યના આધારે તમને દેવ બતાવે છે ના એમાં કોઈ એમનો કોઈ લોભ લાલચ છે તો કોઈ પૈસા લેવામાં નથી આવતા, એટલે એક બહુ સરસ વાત છે આ। અને મનથી જ આવતો તમારો દરેકનો પ્રશ્નનું સમાધાન થાય છે। તો દરેક ભાવિક ભક્તોને બસ એટલી પ્રાર્થના છે, ના તો હું એમનો કોઈ સંબંધી છું, ના તો હું એમના કોઈ ઓળખું છું, બસ એક ભાવના છે મારી, બરાબર છે, કે ભાઈ લોકોનું સારું થાય, કે લોકોના ઘરે દેવું છે અને લોકોની અત્યારની પેઢીઓ જે અત્યારની જનરેશન જે બહાર પણ રહે છે અને ઇન્ડિયામાં પણ રહે છે તો લોકો બહુ દુઃખથી પરેશાન, દેવ દુઃખથી બહુ પરેશાન છે, લોકોનો ગ્રોથ પણ બહુ પાછો જતો રહે છે। હું પોતે પણ આ પ્રશ્નથી 25 વર્ષથી, એ હું જ્યારથી નાનો હતો ત્યારથી મોટો થયો, અત્યારે તો મારા 37 વર્ષ થઈ ગયા, ત્યારથી આ પ્રશ્નનો હજુ ઉકેલ આવ્યો નથી। એટલે હું પોતે પણ માડીની એટલી જ ભક્તિ પણ કરું છું, એટલો વિશ્વાસ રાખું છું, જે તે સમય બોલાવશે ત્યારે હું એમના દ્વારે આવી જઈશ। પણ બસ દરેક ભાવિક ભક્તોને એટલી પ્રાર્થના છે કે સમજો, અને કોઈ પણ માણસ જે તમને એમ કહે પૈસા લઈશ, આટલા પૈસા થશે અને તમારું દેવ દુઃખ દૂર થશે, એ તદ્દન ખોટી વાત। પૈસા લેવાથી, અને હું તો એ જ માનું કે જે પૈસા લે એ દેવ દુઃખ ના કરી શકે, 100% 1000% એ કરી ના શકે। તો માડીના ત્યાં આપણે કોઈ પૈસા લેતા નથી, એટલે એ બહુ સરસ વાત છે। પણ દરેક ભાવિક ભક્તોને એક ભાવાર્થે કે ત્યાં માડીના ત્યાં ઘણા સેવકો આવે છે, બહારથી પણ આવે છે, લોકલ પણ આવે છે, જો ત્યાં એમને જમવાની વ્યવસ્થા હોય, બેસાડવાની વ્યવસ્થા હોય, પાણી આ તે, તો મારી એટલી પ્રાર્થના છે કે યથાશક્તિ પ્રમાણે તમારું જે થતું હોય, તમારાથી જે યથાશક્તિ, દરેક ભાવિકોને યથાશક્તિ પ્રમાણે જે થતું હોય તો તમારી અનુકૂળતા પ્રમાણે આપો। કોઈ એવું નથી કહેતું કે ભાઈ ચલો આપો આપો, તમારી જે 5 રૂપિયાની અનુકૂળતા તો 5 રૂપિયા પ્રમાણે આપો, 50 રૂપિયાની હોય તો 50 રૂપિયા પ્રમાણે આપો, પણ થોડી મદદ કરો કે જેથી ત્યાં લોકો આવે છે, તમે એ વિચાર્યું કે એ લોકો ક્યાંથી પૈસા લાવતા હશે, એમને ખાવાનું ક્યાંથી આવતું હશે, આપણા કોઈના ઉપર તો ભાર ના બની શકાય ને। એટલે બસ એવી પ્રાર્થના છે કે એમનું મંદિર બને, અને માડીને પણ એક પ્રાર્થના છે કે કોઈ દિવસ આ એમની ગ્યારી કળિયુગના અંત સુધી રહે અને કોઈ દિવસ પૈસાનો ત્યાં વ્યવહાર ના થાય, ના કોઈ સેવક પૈસાનો વ્યવહાર કરે, બસ એટલા આશીર્વાદ આપો કે જેથી આ ગાદી માટે, અમે કે એમના છોકરા માટે, કે જે ગાદી કાયમ કળિયુગના અંત સુધી સચવાઈ રહે, કારણ કે લોકો દુઃખના કારણે ત્યાં આવી રહ્યા છે, લોકો બહુ આશા લઈને આવ્યા હોય, તો એમની આશા પૂરી થાય અને ભાવિક ભક્તો પણ એમનું, કારણ કે ત્યાં બહુ ભાવિક ભક્તો આવવાના, એટલે એવું છે કે ત્યાં થોડું આપણે પણ સમજીએ, સેવકોને પણ, સેવકોનું પણ માન રાખીએ, સેવકો તમારું માન રાખે, દરેક એકબીજાને પરસ્પર માન આપે અને શાંતિથી માડીને ટાઈમ સમય મળે એવી રીતના વાત થાય। અને જો આપણે પોતાનું ત્યાં મંદિર કે પોતાનું ટ્રસ્ટ કે જે જગ્યા હોય તો ભાઈ માડીને જ્યાં સુધી સપોઝ બેસવું હોય તો બેસવું હોય, આમાં લિમિટ થઈ જાય, આપણે કોઈ પણ જગ્યાએ લિમિટ થઈ જાય કે ભાઈ ચલો અહીંયા ગયા તો અહીંયા આટલા પૈસા થશે, આટલા લિમિટ પછી તમારે બંધ કરી દેવું પડે। એટલે આપણે એવું ચાહીએ છીએ કે જેથી માડીનું મંદિર બને કે ટ્રસ્ટ બને, જે બનાવવું હોય, કે થોડી જગ્યા એમને મળે, કે જેથી કરીને આપણા ભાવિકો જે બહારથી પણ આવી રહ્યા છે કે લોકલ પણ આવી રહ્યા છે તો જ્યાં સુધી બેસવું હોય તો એ બેસી શકે। બીજી વસ્તુ, ખાસ વસ્તુ પટેલો માટે, હું એક પટેલ છું, ખાસ વસ્તુ પટેલો માટે આ મારે બહુ કહેવી છે, અને
સુધી કહેવી આ વસ્તુ, કે કોઈ પણ પટેલ હોય, બરાબર, કોઈ પણ પટેલ તો દરેકના ઘેર આ દેવદુખ દરેકના ઘેર છે, દરેકના ઘરે. તો બસ થોડા નાના બનીને છોકરાનું તમે તમારા ભવિષ્યનું વિચારો, કે કાલ ઉઠીને તમે નહીં હોય તો છોકરાઓનું શું થશે. તો છોકરાઓનું એવી રીતના વિચારો અને આ પ્રશ્નનું સમાધાન લાવો, અને જેટલું પણ માડીને મદદ થાય એટલી તમારે યથાશક્તિ પ્રમાણે કરો. આપણે બીજા મંદિરોમાં પણ આપીએ છીએ પટેલો, બીજા સંપ્રદાયમાં પણ ઘણા ઘણા પૈસા આપીએ છીએ, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે કે બીજો કોઈ પણ સંપ્રદાય હોય. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે અને આપવા જોઉં, હું એવું નથી કહેતો. તો માડીને એ પ્રમાણે આપણે મદદ કરીએ કે જેથી એનો પટેલો કરી શકાય. પટેલો દરેક જગ્યાએ મંદિરો બનાવે છે, ભવ્ય આપણે તમે જોયા જ છે, બરાબર. તો બસ એટલી પ્રાર્થના છે કે માડીના મંદિર બને તો આપણે કોકની સેવા થાય. આમાં તમારું કર્મનું ફળ તમારા છોકરાઓને મળશે જ. એટલે જે યથાશક્તિ પ્રમાણે, કોઈ કોઈ માગતું નથી, યથાશક્તિ પ્રમાણે જે થાય ને એ તમારાથી મદદ કરો માડીને, તો કોક બિચારું દુખિયારું આવશે તો એ આશીર્વાદ આપશે કે ભાઈ આ કોકે મદદ કરી હતી ને, તો પછી આમનું એ ફળ તમને મળશે, માડી તમને સામેથી ચાલશે, તમારે કોઈ કહેવું નહીં પડે. એટલે બસ દરેકને એ પ્રાર્થના છે કે દરેક ભાવિક ભક્તોને કે ત્યાં આવો છો તો બસ માડીને પૈસાની જરૂર નથી, કોકની મદદ કરો, કોઈની 2-5 રૂપિયાની મદદ થાય, ખાવામાં જમવામાં જે મદદ તમારા